वलसाड जिल्लामां बाळ सुरक्षा एकम अने चाइल्ड हेल्पलाइन द्वारा बाळ मजूरी अने बाळ भिक्षावृत्ति अटकावानुं अभियान शुरू करवामां आव्युं छे। जिल्ला बाळ सुरक्षा एकमना अधिकारीओए पाडी अने उदवाड़ा विस्तारोमां ड्राइव करी बाळ मजूरी अने बाळ भिक्षावृत्तिमां जोडायेला 16 बाळकोने छोड़ावी तेओना पुनःस्थापन अंगेनी कामगीरी करी हती। आजरोज तारीख 22/9/2020 दिवसे वलसाड़ना पारडी अने उदवाड़ानी मार्केट एरिया जे छे तो एमां आपणे बाळ भिक्षुक अने बाळ मजूरी उपर ड्राइव करवामां आवी हती, जेमां आपणे 16 बाळको रेस्क्यू करवामां आवेला छे। आजे આપણે સતત છેલ્લા 10 દિવસથી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવનું આયોજન કરી રહ્યા છે। એમાં હવે વલસાડ સિટી બાદ આપણે આજ રોજ પારડી અને ઉદવાડા ખાતે ડ્રાઇવ કરી છે અને આપણને 16 જેટલા બાળકો મળી આવ્યા છે। એમાં 3 ભિક્ષુકો છે અને 13 જેટલા બાળ મજૂરો છે। સિટીમાં આપણે કર્યું ત્યાર પછી હવે અલગ અલગ વિસ્તારમાં કરવાનું આપણું આયોજન છે, પણ હવે લોકોમાં એ જાગૃતતા લાવવાની જરૂર છે કે આપણે બાળમજૂરને બાળ ભિક્ષુક નહીં રાખી શકીએ, કારણ કે દિવસે દિવસે બાળકો ઓછા થવા જોઈએ ડ્રાઇવ પછી, એની જગ્યાએ બાળકો વધી રહ્યા છે। તો આપણે મેઇન કામ એ છે કે આ લોકોમાં જાગૃતિ આવે કે આપણે બાળમજૂરને બાળ ભિક્ષુક નથી રાખવાના, એ જ કાર્યક્રમ આપણે આગળ વધારી રહ્યા છે। કારણ કે બીજી વાર જો આ લોકો ફરીથી મળશે તો કલેક્ટર સાહેબના આદેશ હેઠળ આપણે એને જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કેસ દાખલ કરશું। આજરોજ જે રીતે વલસાડ શહેરમાં ડ્રાઇવ લીધી હતી બાળ ભિક્ષુકો અને બાળ મજૂરો માટેની, એ આજની DCPU એટલે કે સુરક્ષા એકમ અને ચાઇલ્ડ લાઇન ટીમે ઉદવાડા ખાતે અને પારડી ખાતે એક ડ્રાઇવ લીધી, એની અંદર 13 બાળમજૂરો અને 3 ભિક્ષુકો મળી આવ્યા છે। મિત્રો, જે રીતે કલેક્ટર સાહેબ, DSP સાહેબના માર્ગદર્શન અને સાથ સહકારથી અત્યારે બાળકોના ભવિષ્ય અને બાળકોના કાળજી અને રક્ષણ માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે વલસાડ જિલ્લામાં, એમાં આપણે ઉત્તરોત્તર જોતા જતા છે કે જે રીતે બાળકો મળી આવે છે, જે કોઈ પણ કારણસર આ બાળકો નાની વયમાં કામ કરે છે, એની સામે મેં વારંવાર અમારી ટીમે કહ્યું છે કે બાળ મજૂરોને તમે ના રાખશો, બાળકોને તમે યોગ્ય રીતે સહકાર આપો, એમને મદદ કરો અને સ્વાવલંબી બનવાના સંસ્કાર આપવા જરૂરી છે, પરંતુ બાળ વયમાં એમને ભણીને આગળ વધવાનું સરકારશ્રીની પણ ચિંતા છે અને આપણા તમામ સામાજિક આગેવાનોની પણ આ ચિંતા હોવી જોઈએ। તો આજરોજ જે રીતે 16 બાળકો મળી આવ્યા છે એ આજે અમારી CWC કમિટીમાં હાજર કરવામાં આવ્યા છે। અમે લોકો અમારી આ પ્રોસિજરમાં મા બાપને સમજાવીને ફરી પાછા એક સંદેશ આપવા માંગીએ છીએ કે બાળકોને તમે અટકાવો। આ ડ્રાઈવ આખા જિલ્લામાં રોજે રોજ ચાલવાની છે, એ ભૂલ્યા વગર બાળકોને કામે જતા અથવા બાળકો પાસે ભિક્ષા લેવાનું બંધ કરાવો, એવી અમારી સૌની એક